નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો આજની વાત અને હું છું દીપક આસર. શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્રનું જે ટ્રસ્ટ છે તેમના અધ્યક્ષ છે 82 વર્ષીય મહંત નૃત્ય ગોપાલ દાસજી. આજે નૃત્ય ગોપાલ દાસજીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હજુ 8 દિવસ પહેલા જ તમને યાદ હશે કે પીએમ નરેન્દ્ર મોદી ખુદ અયોધ્યામાં રામ મંદિરનો શિલાન્યાસ કરવા પહોંચ્યા હતા અને આ સમયે મહંત નૃત્ય દાસજી મોદીની એકદમ બાજુમાં બેઠા હતા. એક જ મંચ પર બંનેએ શિલાન્યાસની પૂજન વિધિ કરી હતી. અયોધ્યામાં રામ મંદિર શિલાન્યાસ વખતે 5 ઓગસ્ટે આ ઘટના બની હતી અને મોદીએ મહંતની નજીક જઈને તેમની સાથે વાતચીત પણ કરી હતી. બુધવારે જન્માષ્ટમી મનાવવા નૃત્ય ગોપાલદાસજી મથુરા ગયા હતા. ગુરુવારે સવારે તેમની તબિયત લથડી હતી અને ત્યાર પછી યુપીના સીએમઓએ સ્વાસ્થ્ય ટીમની સાથે જઈને મહંતની તબિયત ચેક કરાવી હતી. તેમાં જાણવા મળ્યું હતું કે મહંતને કોરોનાનું સંક્રમણ થયું છે અને તેઓ કોરોના પોઝિટિવ છે. આ દરમિયાન યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ફોન પર મહંતની તબિયત પૂછી હતી અને તેમને વધુ સારવાર માટે આગળ ધ્યાન આપવામાં આવે તેવી સૂચના આપવામાં આવી હતી. યોગીએ ખુદ ડૉક્ટર નરેશ ત્રેહન સાથે વાતચીત કરીને મહંતને ગુરુગ્રામની મેદંતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે તેવી સૂચના આપી હતી. રામ મંદિરના ભૂમિપૂજન પહેલાં કોણ કોણ કોરોના સંક્રમિત મળ્યું હતું એ પણ જાણી લઈએ. રામ મંદિરના ભૂમિપૂજન પહેલાં અયોધ્યામાં રામલલ્લાના 2 પૂજારી સહિત 14 પોલીસ જવાનો કોરોના પોઝિટિવ મળ્યા હતા. કોરોના પોઝિટિવ આવેલા પૂજારીઓમાં પ્રમુખ પૂજારી પ્રદીપ દાસ સામેલ હતા. જી હા, તેની સાથે એક બીજા આસિસ્ટન્ટ પૂજારી પ્રેમકુમાર તિવારીને પણ કોરોના થઈ ગયો હતો. કોણ છે મહંત નૃત્ય ગોપાલ દાસજી એ પણ જાણી લઈએ. મહંતનો જન્મ 11 જૂન 1938 રોજ મથુરામાં થયો હતો. જી હા, 1965 તેઓ 27 વર્ષની ઉંમરે મહંત બની ગયા હતા. મહંતની ઉપાધિ તેમને મળી ગઈ હતી. તેઓ અયોધ્યાના સૌથી મોટા મંદિર મણિ રામદાસ છાવણીના પીઠાધીશ્વર છે અને વર્ષ 1993 વિશ્વ હિન્દુ પરિષદે એક ટ્રસ્ટ બનાવ્યું હતું. નામ હતું રામ જન્મભૂમિ ન્યાસ પ્રમુખ ટ્રસ્ટ. હવે તેમના તેઓ પ્રમુખ છે. આ ટ્રસ્ટના પ્રમુખ તેઓ 2003 છે અને ત્યારથી ચાલ્યું આવી છે. આ પદ પર તેઓ જ છે. મહંતનો મથુરા સાથે શું નાતો છે એ પણ જાણી લો. મહંત નૃત્ય ગોપાલદાસજી શ્રી કૃષ્ણ જન્મભૂમિ ન્યાસના પણ અધ્યક્ષ છે. જન્માષ્ટમીના દિવસે બુધવારે રાતે તેઓ શ્રી કૃષ્ણના જન્મસ્થાન મથુરામાં આયોજિત કાર્યક્રમમાં પહોંચ્યા હતા. તેઓ દર વર્ષે કૃષ્ણ જન્મોત્સવ મનાવવા માટે મથુરા કૃષ્ણની જન્મભૂમિમાં પહોંચી જતા હોય છે, કારણ કે મૂળ પોતે ત્યાંના જ છે અને વર્ષોથી તેઓ કૃષ્ણ જન્મોત્સવ ત્યાં મનાવી રહ્યા છે. આ વખતે તેઓ અયોધ્યાથી પવિત્ર સરયુ નદીનું જળ પણ સાથે લઈ ગયા હતા, જેથી કૃષ્ણનો જળાભિષેક આ સરયુ નદીના પવિત્ર જળથી થઈ શકે. તેઓ મથુરામાં ઠાકોરજીના અભિષેકના સમયે ત્યાં જ હાજર હતા, ત્યાં જ બેઠા હતા. તેમના શિષ્યોએ જ અભિષેકની પરંપરા પૂરી કરી હતી. મહંત ગત મંગળવારે મથુરાના સીતારામ મંદિરમાં રોકાયા હતા. પહેલા શરદી તાવ તો હતો જ, સાથે તેમણે શ્વાસ લેવામાં તકલીફની ફરિયાદ કરી હતી. પરિણામે તેઓને દવા અને મેડિસિન આપવામાં આવી હતી અને રાજ્ય સરકારને તેની માહિતી આપવામાં આવી હતી. રાજ્ય સરકાર તરફથી સીએમઓની એક ટીમ અને એક સ્વાસ્થ્યની ટીમ મહંતની ખબર કાઢવા પહોંચ્યા હતા અને તેમનો રિપોર્ટ કરાવવામાં આવતા તેઓ કોરોના પોઝિટિવ મળ્યા હતા. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઇક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.